దేహి స్మితరు చిరు పూర్ణేందువదన ప్రఫుల్లాంబోజన్మ ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రీత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస రుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేరముదా ధర్మనందనమహం విచింతయ ఓమయ అవతారిణి శ్రీ స్వామినారాయణాయ నమో నమః. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమః. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమః. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ 91 એમાં મહારાજ મચ્છિયાવ ગામની અંદર પધાર્યા છે. મચ્છિયાવના ભક્તોએ મહારાજનું સામયું કર્યું છે. એ સામયની વાત ઉપરથી આપણે એવી વાતને સમજ્યા હતા કે આપણી કોઈ સમજણો અથવા આપણા કોઈ વિચારો આપણે વર્ષોથી દ્રઢ કરી રાખેલા હોય, આપણી કોઈ માન્યતાઓ દ્રઢ કરી રાખેલી હોય, જે તે સમયે આપણને એનું જ્ઞાન ન થયું હોય, પરંતુ આજે પણ સત્સંગમાં આવેલા મુમુક્ષુ દ્વારા શાસ્ત્રને મળતી અને સૈદ્ધાંતિક વાતો આપણને જ્યારે જોવા અથવા તો અનુભવમાં મળે, ત્યારે કાં તો એનો ગુણ ગ્રહણ કરીને એવી ક્રિયાને શીખવી, કાં તો એને વંદન કરવા, અને એની રુચિની અંદર પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ દ્રષ્ટિ રાખવી. બીજી વાત આપણે એમાંથી એ સમજ્યા હતા, તરંગની અંદર આ વાતો નહોતી, પણ તરંગમાંથી આપણે એ વાતને ઉઠાવીને એ વાતને સમજ્યા હતા મચ્છિયાઓના ફૈબા દ્વારા, કે આપણા સ્વભાવને આપણે ટાળવો, સ્વભાવને ઓળખવો, ભગવાન અને મોટાની મરજીમાં જીવતા શીખવું, એ વાતો આપણે એમાંથી શીખ્યા હતા. મહારાજ મચ્છિયાઓ ગામમાં પધાર્યા છે. આગળ આધારાનંદ સ્વામી લખે છે, મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર ચોથું તરંગ 92. રસોઈ તિયાર ભઈ જાની કે ઉઠે શ્રી ઘનશ્યામ પીતાંબર પહેરે એક હી એક ઓઢે સુખ ધામ ચરણ મે પહેરે પાદુકા લટક જોઈ રસરૂપ મૂર્તિ ચોટી અંતરે મગન ભયે પુર ભૂપ મૂર્તિ ચોટી અંતરે મગન ભયે પુર ભૂપ. સુખધામ શ્રી ઘનશ્યામ પ્રભુએ રસોઈ તૈયાર થઈ ગઈ છે એમ જાણ્યું, તરત સભામાંથી ઉઠ્યા, એક પીતાંબર પહેર્યું, એક ઓઢ્યું, ચરણોમાં ચાખડીઓ પહેરી, શ્રી હરિની રસરૂપ લટકતી ચાલ જોઈને મૂર્તિ હૃદયમાં ચોટી ગઈ. તેથી ગામધણી દરબાર ઘણા ખુશ થઈ ગયા. જ્યાં રસોઈ તૈયાર થઈ હતી ત્યાં શ્રી હરિ પધાર્યા, ચરણકમળ ધોયા, પછી અત્યંત હેતથી સોનાના બાજોટ ઉપર બેઠા, ભોજનના થાળ ભરી ભરીને પ્રેમથી વરણી લાવ્યા. કૃપાળુ શ્રીહરિ પ્રેમથી દૂધપાક અને પૂરી જમવા લાગ્યા. ભજીયા, વડા, પાપડ, કેરીનું અથાણું અને બીજું બધું શાકભાજી વગેરે જે બનાવ્યું હતું તે ધીરે ધીરે જમ્યા. ધીરે ધીરે જમવું જોઈએ.
ભગવાન નાના ગ્રાસ લેતા, નાના ગ્રાસ લેવત મન ગમતા, નેના ભરી જોયા રે હરિ જમતા. થાળ છે, ભગવાન નાના નાના ગ્રાસ લેતા અને ધીરે ધીરે જમતા. અમેરિકાના તો ફાસ્ટ ફૂડ મોટા કોળિયા અને 2 મિનિટ, 2 મિનિટની અંદર તો પૂરું. આયુર્વેદ શાસ્ત્ર ના પાડે છે, ધીરે ધીરે જમો, થોડું થોડું જમો, ચાવીને જમો, જેનાથી તમારું ડાયજેસ્ટિંગ લાંબા સમય સુધી સારું રહે. પણ આપણે ઉતાવળના યુગમાં બહુ ઉતાવળથી ભોજન કરતા હોઈએ છીએ. ધીરે ધીરે કરવાથી ઠીક છે, શરીરનું સ્વાસ્થ્ય તો સારું રહેતું હોય, પણ ધીરે ધીરે ભોજન કરવાથી ભગવાનનું સ્મરણ સહેજે થઈ શકે. કોળિયાને તમે ધીરે રહીને ચાવો તો તમને ભગવાનનું સ્મરણ કરવાનો ઘણો સમય મળી રહે, કારણ કે જેટલી વખત કોળિયાને ચાવવામાં આવે એટલી એમાંથી સ્વાદ જતો રહે. પહેલાં 2-4 વખત ચાવો એમાં જ સ્વાદ હોય, પછી ચાવવામાં સ્વાદ હોતો નથી. ભગવાનનો ભક્ત સહેજે એને ભગવાનની સ્મૃતિ વધારે રહે, ભગવાનનો જપ વધારે થાય. આપણે કોળીએ કોળીએ સ્વામિનારાયણ બોલવું જોઈએ, પણ કદાચ હું માનું છું કે ધીરે જમવાથી કોળિયા કરતાં પણ વધારે સ્વામિનારાયણ બોલાય. પ્રયત્ન કરવો એ મુમુક્ષુના હાથની વાત છે. દરબારે ભાવનાથી જે જે ભોજન તૈયાર કરાવ્યા હતા તેને શ્રી હરિ જમ્યા. જ્યારે જમી રહ્યા ત્યારે બંને હાથ ધોયા. મુકુંદાનંદ વર્ણી શ્રીહરિને કાયમ હાથ ધોવડાવતા હતા. મુકુંદાનંદ વર્ણી તે મચ્છિયાઓ ગામના જ કહેવાતા. તેઓ બચપનથી જ નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. રામાનંદ સ્વામીના સમયથી તેઓ સત્સંગમાં હતા. રામાનંદ સ્વામી તો ધામમાં ગયા અને વર્ણીનું ઘરનું નામ વિપ્ર મૂળજી હતું. તેઓ નિષ્કામી સ્વભાવના હતા. તેમનો સાધુના જેવો સરળ સ્વભાવ અને નિર્મળ ચિત્ત જોઈને શ્રીહરિએ તેમને બ્રહ્મચારી કર્યા. તેમના દ્રઢ નિષ્કામી વર્તમાનને દેખીને કાયમ પોતાની સેવામાં રાખ્યા અને વિચાર કરીને તેમનું નામ મુકુંદાનંદ બ્રહ્મચારી પાડ્યું. મુકુંદ બ્રહ્મચારી મચ્છિયાઓ ગામના હતા. આ જે ગામમાં મહારાજ આવ્યા છે એ જ ગામના મુકુંદ બ્રહ્મચારી હતા, જેના આખ્યાન સત્સંગની અંદર બહુ પ્રચલિત છે. થોડાક 1-2 ચરિત્ર આપણે મૂળજી બ્રહ્મચારીના જોઈશું, કેવા સેવક હતા, મહારાજ એમના કેવા ગુણ કીધા છે. મૂળજી બ્રહ્મચારી એ બ્રહ્મચારીઓ જેટલા થયા શ્રીજી મહારાજના વખતમાં એ બધામાં શિરમોળ હતા. એમની ગણતરી પ્રથમ નંબરે થાય એવા હતા. મચ્છિયાઓ ગામના હતા. સંવત 1822ની સાળની અંદર ઔદિચ્ય બ્રાહ્મણ કુળની અંદર એમનું પ્રાગટ્ય થયું હતું. પૂર્વાશ્રમ નામ મૂળજી હતું. પિતાશ્રી એમને 8 વર્ષે યજ્ઞોપવિત આપેલી, બ્રાહ્મણોમાં 8 વર્ષે યજ્ઞોપવિત અપાય, અને પિતાશ્રી યજમાન વૃત્તિ કરતા એમાં મૂળજી પાછા મદદ કરતા. એક વખત મહારાજે મૂળજી બ્રહ્મચારી માટે જે વચનામૃતની અંદર ઉદ્ધરણો આપ્યા છે, મહારાજ સ્વયં મૂળજી બ્રહ્મચારીને યાદ કરે છે પોતાની પાસે રહેવાવાળા હજૂરી સેવક. વચનામૃતના જે વાક્યો છે એને વાંચું છું. આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે, તોય પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે, એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી. એવી રીતે અમારા સ્વભાવને જાણે છે, તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે. ગરડા પ્રથમ પ્રકરણનું 73મું વચનામૃત કાર્યાણીનું 6ઠું. અમારા સ્વભાવને આ મૂળજી બ્રહ્મચારીને સોમલો ખાચર આદિ હરિજન છે તે કેટલાક વર્ષથી અમારી પાસે ને પાસે રહે છે તે જાણે છે કે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત સંબંધ નથી. મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે, તે અમારે પાસે રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે. મહારાજના સંપૂર્ણ સ્વભાવથી વાકેફ મૂળજી બ્રહ્મચારી હતા.
મહારાજે કહ્યું ઈશ્વર જેવા ગુણ એમાં વર્તે છે, કારણ કે અમને જેવા છે એવા જાણે છે, એટલે કે મહારાજને પોતાનું પારકું કોઈ નથી, મહારાજને વાલો દોયલો કોઈ નથી. આવો નિર્દોષ બુદ્ધિ મહારાજમાં હતી. અને રોજ મોટાની પાસે રહેવું, ભગવાનની પાસે રહેવું, મોટા પુરુષની પાસે રહેવું, રોજ એમાં નિર્દોષ બુદ્ધિ રાખવી બહુ કઠણ છે. મૂળજી બ્રહ્મચારીને ભગવાન અને સંત તેનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય છે. લોયાના ત્રીજામાં મહારાજે મૂળજી બ્રહ્મચારીને યાદ કર્યા છે. ગરડા મધ્યનું 33મું નિષ્કામી વર્તમાનનું વચનનું ટાઇટલ છે. મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે, બીજાની કરેલી સેવા ચાકરી એવી ગમતી નથી. ગરડા મધ્યનું 22મું મુકુંદ બ્રહ્મચારી અને રતનજી એ બે મૂંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. મૂંઝાય જ નહીં કોઈ દી. હમજનવાળો હોય, જેને ભગવાનમાં મોટામાં નિર્દોષ બુદ્ધિ હોય, કોઈ દી મૂંઝાય નહીં. હમણાં એક બે આખ્યાન આપણે જોશું બ્રહ્મચારી મહારાજના. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાન સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં. ગરડા અંત્ય પ્રકરણનું 26મું. આટલી જગ્યાએ મહારાજે વચનામૃતની અંદર મૂળજી બ્રહ્મચારીને યાદ કર્યા છે. અંત્યના 26મામાં મહારાજે સિક્કો મારી દીધો કે સ્ત્રી આદિકનો યોગ આ મૂળજી બ્રહ્મચારીને એકાંતમાં થાય તોય ડગે નહીં. અને એવું મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજનો સિક્કો મરાવવો એટલે મહારાજ મધ્ય પ્રકરણનું 28મું વચનામૃત. એમાં મહારાજ એમ કે અમે લાંબા સમય સુધી જોઈએ છે, પછી રાજી પણ કુરાજીપો થાય છે. શ્રીજી મહારાજનો સિક્કો કોઈ પણ બાબતમાં મરાવો હોય ને તો તરત ના વાગી જાય. બે દી મહારાજ આગળ જઈને માળા ફેરવી લે, મહારાજ ના કહી દે ભક્તિવાળો છે. બે ધારના પાનક ચાંદ્રાયણ કરી દે, મહારાજ ના કહી દે તપસ્વી છે. શ્રીજી મહારાજનો સિક્કો મરાવવો હોય અને બહુ લાંબા સમય સુધી વાટ જોવી પડે, એક સરખું અંગ લાંબા સમય સુધી રાખવું પડે, ત્યારે શ્રીજી મહારાજ સિક્કો મારે ઓકે. એક બે ડોક્યુમેન્ટ મૂકી દઈએ એનાથી શ્રીજી મહારાજ રાજી થઈ જાય એવા નથી. તરત પ્રમાણ ના કરી દે આપણને, બહુ વાર લાગે. મૂળજી બ્રહ્મચારીના પિતા પૂર્વાશ્રમના યજમાન વૃત્તિ કરતા ગામમાં, એમાં મૂળજી પણ મદદ કરતા. એક વખત એવું થયું કે પિતાશ્રીના આદેશથી મૂળજીને યજમાનની દીકરીને સાસરેથી પિયર તેડી લાવવાની હતી. એટલે પહેલાં છે ને આવી રીતે ભૂદેવો જાય અને દીકરીને તેડી લાવે. એટલે પિતાએ આજ્ઞા કરી કે મૂળજી તું જા અને આ યજમાન છે આપણા એની દીકરીને સાસરેથી લઈને આવ. મૂળજીભાઈ બાઈને લઈને મચ્છિયા વાવતા રસ્તામાં એક સ્થળે રાત્રિ રોકાયા, જ્યારે હજુ બ્રહ્મચારી નહોતા થયા, પૂર્વાશ્રમની વાત છે. તે એક હાટડીમાં તે બાઈને સુવાડી અને પોતે બહાર સૂતા હતા. તે યુવા અવસ્થાવાળા મૂળજીભાઈનું સુંદર ને સશક્ત શરીર જોઈને અંદર સૂતેલી બાઈને વૃત્તિ ચંચળ થઈ, વિકારવશ થઈને બહાર આવી અને મૂળજીભાઈ પાસે આવીને મૂળજીભાઈને જોઈને તરત બેઠા થઈ ગયા. એટલે મૂળજીભાઈ એની ચંચળ વૃત્તિને પારખી ગયા અને કીધું, કેમ બેન બીક લાગે છે? અહીં કશું બીવા જેવું નથી, હોઈ જાઓ, હું અહીં જાગતો રહીશ. એ સાંભળીને પેલી બાઈને શરમ આવી ગઈ, એ અંદર જતી રહી. પણ બાઈની કામવૃત્તિનો વેગ સમ્યો નહોતો. તે થોડી વાર પછી ફરી ત્યાં આવી તો મૂળજીભાઈએ તેને પાછી એ જ રીતે મોકલીને હુવાડી કે કેમ બેન બીક લાગે છે, હું જાગું, તું સૂઈ જા. ફરી શરમ આવી ગઈ. બીજે દિવસે સવારે આવી, સવાર થઈ એટલે સવારની અંદર પછી બ્રહ્મચારી મહારાજ એટલે મૂળજી ભગત અને બાઈ રસ્તામાં ચાલ્યા જતા હતા. એટલે પેલી બાઈને તો બહુ શરમ આવે આખા રસ્તામાં. એને રાત્રે આવી ભૂલ થઈ ગયેલી, બે વખત ઊભી થઈને આવેલી, એટલે બહુ શરમ આવી, બહુ ભોઠપ આવી. એટલે એનું મોઢું શરમથી ઉતરી ગયેલું. પણ મૂળજીભાઈએ એ વિશે એને કશું જ જણાવ્યું નહીં. અને મૂળજી ભગતને તે દિવસથી સ્ત્રીથી વૈરાગ્ય થઈ ગયો કે આ જગતની અંદર શું આ વિષયને ભોગવવા માટે આ શરીર છે? આ શરીર, આવો આત્મા, એ કાંઈ આવી રીતે સ્ત્રીઓ પાછળ વાપરવા માટે આ શરીર છે? અને મૂળજી ભગતને તે દિવસે અસાર સંસાર લાગવા માંડ્યો.
પોતાના પિતાને કીધું મારે લગ્ન કરવા નથી, પણ બાપાએ વિચારેલું કે મારે મૂળજી ભગતને લાડે કોડે પરણાવી દેવા છે, એટલે મૂળજી બ્રહ્મચારી મૂળજી ભગત બ્રહ્મચર્ય પાડવા માટે પિતાએ બહુ સમજાવ્યા પણ સમજ્યા નહીં અને ઘર છોડીને દ્વારકા તરફ નીકળી ગયા. રસ્તામાં સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી બહુ મોટા સદગુરુ છે, એટલે રામાનંદ સ્વામી પાસે ગયા. રામાનંદ સ્વામી પાસે લોજ ગયા, રામાનંદ સ્વામી એમને દીક્ષા આપીને મુકુંદાનંદ નામ ધારણ કરાવ્યું અને પછી શ્રીજી મહારાજની સેવામાં રહેતા થયા. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી અને શ્રીજી મહારાજની સેવામાં રહ્યા તો એવા રહ્યા કે શ્રીજી મહારાજનો પડછાયો થઈને રહેતા. શ્રીજી મહારાજે એટલા બધા એમના દ્વારા ઐશ્વર્યો બતાવ્યું. મહારાજે કહ્યું કે એમને એવી અમારામાં નિર્દોષ બુદ્ધિ, કોઈથી દોષ જ આવે નહીં. શ્રીજી મહારાજનો કોઈ દિવસ દોષ આવે નહીં. મહારાજ ગમે એવી લીલા કરે, ગમે એવું ચરિત્ર કરે, પણ મૂળજી બ્રહ્મચારી, કારણ કે રોજ પાસે રહેવાવાળો હોય તો બધું જ જોવે, પણ કોઈ દિવસ મહારાજને વિશે એમને કોઈ પ્રકારનો તર્ક થયો નથી. મહારાજ એમની ઉપર એટલા બધા રાજી. કેવું મહારાજ ઘણી વખત ચરિત્ર કરાવતા. એક વખત મહારાજની સાથે અંજાર ગયા, ગામની બહાર ઉતર્યા, કચ્છમાં આવ્યું અંજાર. તે મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે હું તમને ભગવાન બનાવું તો કેવું? બ્રહ્મચારી કે ના મહારાજ, મને કંઈ ભગવાન બનાવશો નહીં, તમે એક ભગવાન બરાબર છો. મહારાજે પોતાની માળા બ્રહ્મચારીને આપી અને કહ્યું કે તમે ગામમાં જાઓ, આ માળા તમે જેને અડાડશો એને સમાધિ થશે અને પાછા માળા અડાડશો એટલે સમાધિ ઉતરી જશે. એમ કહીને બ્રહ્મચારીને ગામમાં મોકલ્યા. તે બ્રહ્મચારી તો ગામમાં ગયા, કોઈને માળા અડાડે એટલે સમાધિ થવા માંડી, 10-12 જણાને સમાધિ કરાવી દીધી આવી રીતે. એટલે બ્રહ્મચારીનો મહિમા બહુ વધી ગયો અંજાર ગામમાં. પછી એક ભાટિયાના છોકરાને સમાધિ કરાવી, પણ નિયમ પ્રમાણે એને સમાધિ ઉતરી નહીં, એટલે બધાએ અંજાર ગામના લોકો ભેગા થયા અને બ્રહ્મચારીને મારવા દોડ્યા. પાછળ દોડ્યા, મૂળજી બ્રહ્મચારીને મહારાજ પાસે આવ્યા અને મહારાજ પાસે આવીને બ્રહ્મચારીએ કીધું, મહારાજ ગામ લોકો મારવા આવ્યા છે. મહારાજે બધાને મુકાવ્યા લોકોથી. મહારાજે ગામના લોકોને કીધું કે કેમ તમે મારવા આવ્યા છે? અને તો કે અમારા છોકરાને આવી રીતે હોવડાવી દીધો, બેઠો કરતો નથી આ બાવો. મહારાજે આમ ચપટી વગાડીને તે બધાને સમાધિ નાખી દીધા અને બધાને શ્રીકૃષ્ણ રૂપે દર્શન આપ્યા. સમાધિમાંથી બધા જાગ્રત થયા એટલે મહારાજનો મહિમા બહુ સમજ્યા અને પેલો ભાટિયાનો છોકરો હતો ને એનેય મહારાજે બેઠો કર્યો. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ સારું થયું તમે આજ રક્ષા કરી, નહીં તો આજે મારા તો હાડકાં ભાંગી જત. પણ કોઈ રીતે બ્રહ્મચારીને મહારાજનો અભાવ ના આવે. ત્યાંથી મહારાજ અમદાવાદ ગયા. બ્રહ્મચારી કહ્યું, બ્રહ્મચારી સમાધિ કરાવો, પેલી માળા આપી છે ને મેં. બ્રહ્મચારી કે મહારાજ અંજારમાં બનેલી ઘટના હજુ તાજી છે, એમ કહી હવે હું ના કરાવું. મહારાજે કહ્યું, ના મહારાજ મારે હવે નથી કરવી અને મારે માર ખાવો નથી. મહારાજ કે હવે માર ન ખવડાવીએ, એમ કહીને મહારાજે બ્રહ્મચારીના હાથમાં એક ધોકો આપ્યો. તે કે એક બાજુ અડાડે તો સમાધિ થાય અને બીજી બાજુ અડાડે એટલે સમાધિમાંથી જાગ્રત થાય. તે ગામમાંથી આવેલા જે કોઈ લોકો મહારાજને સમાધિ કરાવવાનું કહે એટલે મહારાજ કહેતા, અમને નથી આવડતું, આ પંજાબી બ્રહ્મચારી આવ્યા છે એને સમાધિ આવડે છે, આ પંજાબી છે એ કરશે. આમ સશક્ત હતા એટલે બ્રહ્મચારી મહારાજના વચને ધોકા વડે ગામ લોકોને સમાધિ કરાવતા અને જાગૃત કરતા. એ રીતે શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીની કીર્તિ ગામ લોકોમાં બહુ ફેલાવેલી. મહારાજ પોતાનું કાર્ય બ્રહ્મચારી જોડ કરાવતા, બહુ નિર્દોષ હતા. શ્રીજી મહારાજે એક વખત મૂળજી બ્રહ્મચારીને કીધું કે કંઈ વાત કરો, તમે કંઈક વાત કરો. મૂળજી બ્રહ્મચારી બહુ ભણેલા નહોતા, શાસ્ત્રોનું કંઈ ઊંડું જ્ઞાન ધરાવતા નહોતા. મહારાજે કહ્યું ને ભોળા જેવા છે, તે છતાં પણ એમનું વર્તન વાતો કરતું. એટલે મહારાજે કહ્યું કે વાત કરો, ત્યારે રમૂજમાં કીધું એટલે બ્રહ્મચારી સભાની અંદર ઊભા થઈને ઊંચે સ્વરે કહેવા લાગ્યા, સાંભળો સાંભળો, આ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એમના જેવા કોઈ થયા નથી અને કોઈ થશે પણ નહીં, એ વાત નક્કી છે. અને વળી બીજી વાત એ છે કે તે ભગવાનની આજ્ઞા પાડવી અને તેમાં ફેર પાડવો નહીં, એટલું કહીને બ્રહ્મચારી બેસી ગયા. આ સાંભળીને શ્રીજી મહારાજ રાજી થઈને બોલ્યા, બ્રહ્મચારીએ બહુ ભારે વાતો કરી, ભણ્યા નથી
પણ આ મહારાજ વિના બીજો ભગવાન નથી, ઉપાસનાની વાત કરીએ, અને આ મહારાજની આજ્ઞા લોપવી નહીં, આજ્ઞાની વાત કરીએ, આજ્ઞાને ઉપાસના પૂરું થઈ ગયું. આવા બ્રહ્મચારી ભોળા હતા, અને આવું બ્રહ્મચારીની અંદર દૈવત હતું. આવા તો બ્રહ્મચારીના ઘણા બધા પ્રસંગો છે. પછી આગળ હરિચરિત્રમ સાગરની અંદર સ્વામી લખે છે કે શ્રીહરિએ વિચાર કરીને એમનું નામ મુકુંદાનંદ બ્રહ્મચારી પાડ્યું. અહીં આગળ સ્વામી એવું લખ્યું છે, પણ રામાનંદ સ્વામી વખતથી જે બ્રહ્મચારી હતા એવો શાસ્ત્રોની અંદર નિર્દેશ છે. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી રામાનંદ સ્વામીના વચને શ્રીજી મહારાજને વિશે બ્રહ્મચારી મહારાજે હેત કરેલું એ પણ ઉલ્લેખ છે. શ્રીહરિ વિચાર કરીને મુકુંદાનંદ બ્રહ્મચારી નામ પાડ્યું. તે સિવાય વાસના ગામના વિપ્ર જયરામ નામે એક પવિત્ર સત્સંગી હતા. શ્રીહરિ પ્રગટ થયા છે એમ જાણીને પ્રેમભાવથી તેઓ સોરઠમાં આવ્યા. તેને ધોરાજીમાં શ્રીહરિના દર્શન કર્યા અને દર્શન થતાની સાથે જ તેમનું મન પ્રસન્નતાથી શ્રીહરિમાં લાગી ગયું. તેમના મનમાં સંસારના સુખનો અભાવ આવ્યો અને શ્રીહરિની જીવનભર સેવા કરવાની ભાવના થઈ. ભટ્ટ મેવાડા તેમની અટક હતી, તેમને સત્સંગની સમજણ ઘણી પાકી હતી, તેમને સેવામાં ઘણી શ્રદ્ધા છે અને સંસારની વાસના બિલકુલ નથી. આવું જ્યારે શ્રીહરિએ જોયું વિચાર્યું ત્યારે તેમને દીક્ષા આપીને નૈષ્ઠિક બ્રહ્મચારી કર્યા. સેવન કરન શ્રદ્ધાયતિ દેખે શ્રીહરિતાય નિર્વાસનિક જાનિકે બ્રહ્મચારી કિયે દ્વાય નામ જયાનંદ પારિકે હરિ રખે નિજ પાસ રસોઈ કરણ મે ચતુરતી મરજી જાનત તાસ. જયાનંદ વર્ણિ મહારાજે એમને પોતાની પાસે રાખ્યા, એમનું જયાનંદ એવું નામ પાડ્યું, તેમને પોતાની સાથે જ રાખ્યા. તેઓ રસોઈ બનાવવામાં ઘણા ચતુર હતા અને મરજી જાણતા અર્થાત રૂચિને સમજતા. મુકુંદાનંદ અને જયાનંદ વર્ણિ હંમેશા શ્રીહરિની સાથે વિચરતા અને તેમને એકબીજા ઉપર ઘણું હેત હતું. હવે જયાનંદ વર્ણિ મુકુંદાનંદ બ્રહ્મચારીના આપણે ઘણા પ્રસંગો સાંભળ્યા છે. જયરામ બ્રહ્મચારી જે હતા, આપણા કીર્તનો પણ છે સંપ્રદાયમાં જયરામ બ્રહ્મચારીના, એટલે જયાનંદ વર્ણિ અને જયરામ બ્રહ્મચારી એક જ પુરુષનું નામ હતું. એ જયરામ બ્રહ્મચારી એ સોરઠની અંદર આવેલા, ભગવાનના દર્શન કર્યા, જગતમાંથી વિરક્તિ જોઈને શ્રીજી મહારાજે દીક્ષા આપીને એમને જયાનંદ વર્ણિ નામ પાડ્યું. હરિચરિતનું સાગર એવું કહે છે કે આ બંને વર્ણિઓ શ્રીજી મહારાજની સેવામાં અખંડ રહેતા. મૂળજી બ્રહ્મચારી ઉંમરવાળા હતા, જયાનંદ વર્ણિ યુવાન હતા, પણ બેયને એકાબીજામાં ભાવ હતો. જયાનંદ વર્ણિ કેટલા સમર્થ હતા, શ્રીજી મહારાજને એમના ઉપર કેવું હેત હતું કે શ્રીજી મહારાજને એ પોતાના ખભા ઉપર બેસાડી દેતા. એક વખત જયરામ બ્રહ્મચારી એ પણ સદગુરુ મુકુંદાનંદ વર્ણિ માફક શ્રીજી મહારાજની ખૂબ જ ભાવથી સેવા કરતા. તેઓ શારીરિક સ્ફૂર્તિવાળા હોવાથી ઘણી વખત શ્રીજી મહારાજ સાથે એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે 40 ગાંવ જેટલું અંતર તેઓ પગપાળા સરળથી કાપતા. 40 ગાંવ એટલે 120 કિલોમીટર જેટલું થયું. એટલું અંતર તો પગપાળા કાપી નાખે. અને ઘણી વખત શ્રીજી મહારાજને ચાલતા ચાલતા થાકી જાય ત્યારે જયરામ બ્રહ્મચારી મહારાજને પોતાના ખભા ઉપર બેસાડી દેતા. એક સુંદર કવિ પણ હતા અને રસોઈ બનવાની અંદર પણ હોશિયાર હતા. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણની અંદર અધ્યાય 2 છે કે જયાનંદ બ્રહ્મચારી ભગવાનના વસ્ત્રો ધોવાની સેવા પણ કરતા અને સમર્થ તો એવા હતા. ભગવાનની જે સેવા કરે છે ને, ભગવાનની અંદર જે નિર્દોષ ભાવવાળા હોય ને, સમર્થ બહુ હોય, લાગે નાના. એટલે જ મેં ગયા વખતની કથામાં કીધું હતું કે આ સત્સંગમાં કોઈને નાનો સમજવો નહીં. આ જયાનંદ વર્ણિ એટલે મુકુંદ બ્રહ્મચારી આગળ છોકરા જેવા હતા, એની વાત અમને આગળ આવશે. પણ સમર્થ કેવા હતા, એક સમયે શ્રીજી મહારાજે ગઢપુરની અંદરથી સંતોને જુદા જુદા પ્રદેશમાં સત્સંગ કરાવવા મોકલ્યા હતા અને એ વખતે જયરામ બ્રહ્મચારી મહારાજે આજ્ઞા કરી કે તમે પંચમહાલ જિલ્લાના ગામોમાં જઈને સત્સંગ કરાવો. એટલે શ્રીજી મહારાજની આજ્ઞાથી બ્રહ્મચારી પંચમહાલ જિલ્લાના ગામોમાં સત્સંગ કરાવવા માટે ગયા. ત્યાંથી પાછા આવતા હતા તે રસ્તામાં એક જંગલ આવ્યું.
જંગલની અંદર એક ખાખરાના કેસુડા બહુ સુંદર ખીલેલા હતા, એટલે એક ખાખરો બ્રહ્મચારીને જોઈને વાયુ વગર ડોલવા લાગ્યો. પવન નહોતો પણ ખાખરો હલવા લાગ્યો બ્રહ્મચારીને જોઈને. એને જોઈને બ્રહ્મચારીએ વિચાર કર્યો, જયરામ બ્રહ્મચારી જે સેવામાં છે શ્રીજી મહારાજની, આ કેસુડામાંથી રંગ તૈયાર કરીને શ્રીહરિને આપીએ તો આ ખાખરાનો મોક્ષ થાય. એમ વિચારીને બ્રહ્મચારીએ ખાખરાના થડમાં જળ રેડીને મંત્ર બોલ્યા, વર્તમાન ધરાયા ખાખરાને. કેવા સમર્થ આ સાધુઓ હશે, જાડવાને વર્તમાન ધરાવતા, જાડવાના કલ્યાણ કરે. જે જાડવાઓ નીચે સંતોએ ધૂન કરી છે એ જાડવાઓને પણ બીજા જન્મમાં સમાધિ થઈ છે, મનુષ્યનો જન્મ લીધો ત્યારે. કેટલા સત્સંગની અંદર આપણા એ બધા જન્મ પાછલા છે ને, આપણા સ્વભાવ થોડા આ વખતે જોઈએ ને તો ખબર પડી જાય કે પાછળ ક્યાંક આવા જોઈશું. જળ જેવો હોય એ જાડવું જોઈએ, બીજું હોયું પહાડ જેવો હોય સ્થિર ઊભો હોય જાડવું, જળ જેવો હોય નથી. કેટલાય કહેતા કે તું હાવ આના જેવો છો, તે હવે એનો કંઈ પશુ જેવો તો હોય નહીં, તો એ કે બળદ જેવો છો, તારો સ્વભાવ મગર જેવો છે, તારો સ્વભાવ સાપ જેવો છે. એ પાછલા જન્મના બધા સ્વભાવ આવી ગયા હોય, ભગવાનને મોટા દયાથી સત્સંગમાં આવી ગયા, પણ પેલા સ્વભાવ તો એના એ જ રહે ને કારણ શરીરના. બ્રહ્મચારી મંત્ર બોલ્યા, ખાખરો કંપવા લાગ્યો. જોત જોતામાં બધા કેસુડા નીચે ખરી ગયા. કેસુડા લઈને બ્રહ્મચારી ગઢપુર આવ્યા, બધી વાત મહારાજને કીધી. મહારાજ બહુ રાજી થયા. કેસુડાનો રંગ કરીને મહારાજે પોતાની પાગની અંદર છાંટ્યો, રેંટામાં છાંટ્યો, અને બાકીનો પ્રસાદીનો રંગ બધા સંતો હરિભક્તોને છાંટ્યો. મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા કે આ ખાખરાની પૂર્વકથા કંઈક એવી હતી કે પૂર્વે એક તપસ્વી હતો, પણ ઋષિનો અપરાધ થઈ જવાથી ઋષિના શ્રાપથી ખાખરાનો દેહ પામ્યો હતો. બોલો, પહેલાં મનુષ્ય હતો, ઋષિનો અપરાધ કરીને જાડવું થયો, તે ખાખરાનો મોક્ષ આ જયરામ બ્રહ્મચારીએ કરીને ઉત્તમ કાર્ય કર્યું છે, માટે મહારાજે જયરામ બ્રહ્મચારીની પ્રશંસા કરી. આમ જયરામ બ્રહ્મચારી વૃક્ષ જેવા અબોલ જીવોનો પણ મોક્ષ કરી શકે તેવા પ્રતાપી હતા. આવો જયરામ બ્રહ્મચારીનો પ્રતાપ હતો. આ ચરિત્ર મેં એટલા માટે કીધું કે આ શ્રીજી મહારાજની સાથે રહેવાવાળા બ્રહ્મચારીઓ કેટલે સામર્થ્યવાળા હતા. મૂળજી બ્રહ્મચારીનું આખ્યાન આપણે જ્યારે આધારણ સ્વામીનું આખ્યાન પતે ત્યાર પછી ક્યારેક લઈશું. એટલું સુંદર આખ્યાન છે, બ્રહ્મચારીના એટલા બધા ચરિત્રો છે. મહારાજની સેવામાં અખંડ રહેતા પણ બહુ નિર્દોષ બુદ્ધિવાળા હતા. હવે થોડીક આપણી સમજણ માટેની વાતો સ્વામી લખે છે. મુકુંદાનંદ વર્ણી અને જયાનંદ વર્ણી હંમેશા શ્રીહરિની સાથે જ વિચરતા. હારે જોઈ મહારાજની બે જણ, તેમને એકબીજા ઉપર ઘણું યત હતું. આ બહુ અગત્યની વાત છે. મહારાજ અને મોટાની સેવામાં જે સેવકો હોય ને એને એકાબીજા ઉપર હેત બહુ હોવું જોઈએ. જો એને એકાબીજા ઉપર હેત ના હોય તો મરો કોનો થાય? ભગવાનનો, મોટાનો થાય. પિહાઈએ હારા એ બેની ઈર્ષા ભાવમાં, એ બેના એકાબીજાના અવગુણને અભાવમાં પેલા મોટા હોય ને એને હોરી કાઢે. એક ગુરુના પાંચ ચેલા હોય ને પાંચ ચેલા રોજ ગુરુની આજુબાજુમાં સેવામાં રહેતા હોય, બરાબર. પછી અહીંયા આગળ વાત આવે એટલે વાત કરીને પછી સમજાવું તમને ભગવાનને ગુરુની દશા કેવી હોય. એ પરસ્પર દેવની ભાવના રાખતા. પરસ્પર દેવ હી ભાવ, મનુષ્ય ભાવ નહીં ઉર્મે કબુ, આવત નહીં અભાવ, દેવ સમજ હી લઈ કર, દેવ સમજ હે લઈ કર. પરસ્પર દેવની ભાવના રાખતા, મનુષ્ય ભાવ મનમાં ક્યારેય લાવતા નહીં. દેવતાની સમજણ હતી એટલે એમને ક્યારેય અભાવ આવતો નહીં. કોનો અભાવ આવતો નહીં? એકાબીજાનો. મહારાજ ગઢડા મધ્યના 52મા વચનામૃતમાં કહે છે, ઈર્ષાએ રહિત અને ભક્તિએ સહિત. ઈર્ષાએ, અરે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે. જીવનો એવો સ્વભાવ છે. ગઢડા મધ્ય પ્રકરણનું 41મું માનરૂપી હાડકાનું
કેવા સરસ ટાઇટલો સંતોએ આપ્યા છે, જોરદાર. શ્રીજી મહારાજે અમુક અમુક ટાઇટલ આપ્યા છે ને, આવો છે તો સત્સંગમાં પશુ જેવો છે, સત્સંગી કહેવાતો હોય તોય પશુ જેવો છે. પ્રથમનું 21મું, હડકાયા શ્વાન જેવો જાણવો, લબાડ જાણવો. શ્રીજી મહારાજના વચનો આપણે સાંભળીએ ને, અમુક ડિગ્રીઓ તો એટલી જોરદાર આપી છે. થર્ડ ડિગ્રી સિદ્ધિ, થર્ડ ડિગ્રી ટેમ્પરેચર આપે ને એમ થર્ડ ડિગ્રીઓ આપી છે બધી. ઘેલામાં ઘેલો, અજ્ઞાનીમાં અજ્ઞાની, નીચમાં નીચ, કેવી ડિગ્રીઓ આપી. હાડકા માનરૂપી હાડકાનું, હાડકા તો આપણે ગણાય જોયા હોય અને હડકાયા કૂતરાય ગણા જોયા હોય, સમજાય ને. પણ માનરૂપી હાડકું એનું હડકવા કોને લાગ્યા વિનાનો હોય. શ્રીજી મહારાજ કે જીવનો તો એવો સ્વભાવ છે જેમાં માન જડે એ કરવું સારું લાગે. પાંચ જણ જોતા હોય ને એ સેવા કરવાની બહુ મજા આવે, પાંચ જણ જોતા હોય ને ભક્તિ કરવાની પણ બહુ મજા આવે. પાંચ જણ જેમાં આપણને ઓળખી શકે ને એ બધી ક્રિયા કરવામાં મજા આવે, એ બધી ક્રિયા કરવામાં મજા આવે. ખૂનાની સેવા આપો તો ઓછી ગમે, જેને કોઈ ના જોવે ને એવી ભક્તિ બહુ ઓછી ગમે. કોઈ નથી ત્યારે ભગવાનમાં હેત કરવું, કોઈ નથી, કોઈ સાંભળતું નથી ત્યારે હું મારા આત્માને વાતો સંભળાવું. આ બધાને સંભળાવી જેટલી સારી લાગે છે એટલી એકાંતમાં બેસીને પોતાના આત્માને અંતરદૃષ્ટિની વાતો સંભળાવવાનો એટલો આનંદ ને એટલી રૂચિને એટલો અહોભાવ થાય છે, ત્યાં એટલો ભક્તિભાવ જાગે છે. જ્યાં જાગે તો એ સાચો અંતરદૃષ્ટિવાળો કહેવાય. ભક્તિ કરવાની મજા એકાંતની છે, ભગવાન સાથેની મજા એકાંતની છે. જગતને બતાવવાની જરૂર નથી, જગતને અંદર પણ થાય શું, ભગવાનની આગળ સેવા કરવાવાળા બે સેવકો આ મૂળજી બ્રહ્મચારી જયાનંદ વર્ણી છે. બેયને પરસ્પર બહુ ભાવ, બેયને એકાબીજામાં મનુષ્ય બુદ્ધિ હતી જ નહીં. એનાથી શાંતિ કોને? ભગવાનને. નહીં તો બે સેવક હોય ને ભગવાનને હોય, કે મોટા મોટા સદગુરુ હોય એને બે સેવક હોય, કે ચાર સેવક હોય આજુબાજુમાં. હવે એક સેવકે કોઈક વસ્તુ જમાડવા માટે ભગવાનને કે મોટા પુરુષને બનાવી, એને બનાવી કે મારે આ જમાડવું છે ભગવાનને કે મોટા પુરુષને. એ જમાડવા માટે એને આગ્રહ કર્યો પણ મોટા પુરુષ કે ભગવાને અંગીકાર કર્યું નહીં. પછી બીજો સેવક હતો એ ભગવાનને કે મોટા પુરુષને કહેવા ગયો કે હાલોન જમવા, હાલોન જમવા. તો ભગવાનને મોટા પુરુષ ઊભા થયા, ઊભા થઈ બનાવ્યું તું ઓલાએ, ભાવ એને હતો કે મારે જમાડવું છે પણ એને ના પાડી, અને ઓલો સેવક ગયો એના હાથથી ભગવાન કે મોટા પુરુષ જમ્યા ને બહુ જમ્યા, બહુ જ જમ્યા. ઓલો જોવે કે મારા હાથે રોજ જમે છે એના કરતાં આના હાથે બહુ જમ્યા, તો ઓલા સેવકને રાજી થવું જોઈએ, કુરાજી થવું જોઈએ, રાજી થવું જોઈએ. પણ હું અને તમે સેવકની જગ્યાએ હોઈએ છીએ ત્યારે આપણે શું થઈએ છે? કુરાજી. આપણે એવું સમજીએ છીએ કે મારા હાથનું લીધું નહીં ને એના હાથનું બહુ વાલું છે, કાલથી બનાવી લઈએ. કારણ કે આપણો ઉદ્દેશ કેવળ ભગવાનને કે મોટા પુરુષને જમાડવાનો નહોતો, એને જમાડીને પણ આપણું કોઈક અસ્તિત્વ જમાવવાનો હતો. સમજાય છે વાત? આપણું અસ્તિત્વ જમાવવાનો હતો, જેને કહેવાય કે માન વિના તો ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. હું તમને દ્રષ્ટાંત દઉં એક. કોઈ હરિભગત છે, કોઈ યુગની અંદર, કોઈ જમાનાની અંદર એવું હતું કે કોઈ વ્યવસ્થા સંતોને ઉતરવાની નહોતી, તો એ હરિભગતે એનું એક રૂમ રસોડાનું ઘર હતું એમાં સંતોને ઉતારો આપીને ઉતાર્યા. 15 વર્ષ સુધી સંતો જ્યારે આવ્યા ત્યારે એક રૂમ રસોડાના ઘરમાં જ ઉતર્યા છે. એ હરિભગતની સ્થિતિ એટલી જ છે આજની તારીખમાં પણ, માની લો. હવે આજે સમુદાય બહુ મોટો થયો, કોઈ સંતોનો કોઈ સંતોનું ગ્રુપ હોય એના દ્વારા સમુદાય બહુ મોટો થયો. હવે એવા હરિભક્તો સત્સંગમાં આવવા લાગ્યા કે જેની પાસે બહુ સારા મકાનો, સારી સગવડો, બધું જ છે.
સંતો તો 10-15 વર્ષથી ઓલા ઘરમાં ઉતરે જ છે, પણ હવે ઘણાને ઈચ્છા થઈ કે મારે ઘેર સંતો ઉતરે. નવા હરિભક્તો તૈયાર છે, સંતોને એ ઘરમાં અગવડ પણ છે, ઘરવાળાને પણ અગવડ છે, પણ કોઈ બીજી વ્યવસ્થા જ નહોતી અત્યાર સુધી, તો ત્યાં રહેવું પડ્યું. હવે અત્યાર સુધી જેને ઘેર રહેતા હતા, અત્યાર સુધી કોઈ પણને કંઈક સંતોનું કંઈ પણ કરવું હોય તો કોને ફોન કરે? જેને ઘેર રહેતા હતા એને. સંતોનો સૌથી નિષ્ઠાવાનો આગેવાન હરિભગતને પાસેનો હરિભગત એ ગણાતો હોય, હવે ઉતારો બદલવાનો થયો તો સંતો તો પ્રેમના ભૂખ્યા છે, સંતો ગમે ત્યારે, પણ ઓલો હરિભગત છે એની ભાવના સાચી છે, ભાવ સાચો છે, પણ અત્યારે જો વધારે સગવડને સુવિધાથી વહેલામ વહેલું પરવારી શકાય એવું બીજાનું મકાન મળતું હોય તો એ હરિભગતે રાજી થઈને સંતોને એવું કહેવું જોઈએ. શું કહેવું જોઈએ? કે સંતો તમે ત્યાં ઉતરો, મારી જે સેવાની જરૂર હોય એ કહેજો. પણ જીવને થાય શું, કદાચ સંતો જો ત્યાં ઉતારો ગોઠવી દે તો જીવનો સ્વભાવ એવો છે કે એવું વિચારે કે અમને છોડી દીધા, અમને છોડી દીધા, હવે અમારી કિંમત ઘટાડી દીધી. આ બધા જ પ્રશ્નો માનરૂપી ભક્તિએ કરીને હોય છે. માનરૂપી ભક્તિ આજે વ્યવહારનું કાર્ય ગુરુજીની આજ્ઞાથી કોઈ સંત સંભાળતા હોય, અમે હું સંભાળું છું માની લો, કાલે એ વ્યવહારનું કાર્ય મેં છોડી દીધું, મને છોડાવી દેવામાં આવ્યું, અને એ કાર્ય કોઈ બીજા સંત કે કોઈ બીજા ભક્ત કરે છે, તો ગુરુજી વ્યવહારની વાત આવે એમને પૂછશે, અને એમને પૂછશે ત્યારે મને થશે કે હવે મને મૂકી દીધો. કારણ શું? માનરૂપી હાડકાએ સહિત થતી ભક્તિ, આનાથી મુમુક્ષુ માત્રે બચવું જોઈએ, મુમુક્ષુ માત્રે બચવું જોઈએ. જે સોમવારની કથા હતી એ જ કથાને અનુરૂપ આ જગ્યાએ આ બે દ્રષ્ટાંત આવેલા છે. સ્વભાવ ટાળવાની, કે એક સેવાની અંદર જ્યારે બે વ્યક્તિ ઇન્વોલ્વ થાય ત્યારે બંને વ્યક્તિને એકાબીજામાં દિવ્ય ભાવ અને અહોભાવ હોવો જોઈએ કે આય ભગવાનના ભક્ત છે, હું ભગવાનનો ભક્ત છું, એને ભગવાનને મોટાને રાજી કરવા છે, મારે ભગવાનને મોટાને રાજી કરવા છે, અમે બે જો ભેગા થઈને રાજી કરશું તો વધારે રાજી. પણ મોટે ભાગે સત્સંગમાં ને સમાજમાં બે ભગત હોય, બે મુમુક્ષુ હોય, પાંચ મુમુક્ષુ હોય, ભેગા થઈને ભગવાનને મોટાનું કચુંબર કરી નાખે, કચુંબરને જ્યુસ કરી નાખે. કારણ શું? એના ઈર્ષા ભાવ, એને એકાબીજાનો અભાવ, એમાં ભગવાન અને મોટા પીહાઈ જાય. આ બે બ્રહ્મચારીઓ પર એટલા માટે ભગવાન રાજી હતા કે બંનેને એકાબીજામાં દેવ ભાવ હતો. બે સ્ત્રી ભક્તો હોય, રસોડાની અંદર સેવા કરતા હોય, હળીમળીને સેવા કરે તો કેવું થાય? પણ એક જો આવ્યા હોય તો બીજા કે મને જ બોલાવાના જ નહીં એ હોય તો કેમ? કયો ભાવ છે? ઈર્ષા ભાવ. દાળ વઘારવાની છે, આપણે દાળ વઘારવામાં માન ખોળીએ, એક શાક બનાવવું એમાંય માન ખોળીએ. સ્ત્રી ભક્તોને હોય તો એને ન્યા ખોળવાનું થાય, શાક આ બનાવતા હોય તો કે એ હું બનાવતો, એમને ક્યાં વઘાર, હું કરું તો કેવું થાય છે? બધા કેટલા જણ વખાને છે? 10 જણને પૂછીએ પાછા આપણે, કેવું લાગ્યું? સરસ, ગઈ વખત કરતા સારી થઈ હતી ને કઢિયા છે એ, કારણ કે એ નથી બરાબર, હું જ કરું છું બરાબર. ન્યાથી આપણે માનરૂપી ખોળીએ ભક્તિ. બીજું કે જેને કરી એના કરતાં આ સારી જ થઈ છે આજની, તો જેને ગઈ વખતે કર્યું હતું એને વિચારવું જોઈએ કે મારા કરતાં આ ભક્તને સારું આવડે છે તો મારે એને આ બાબતમાં આગળ રાખવા, કારણ કે એનાથી ભગવાનને સારો સ્વાદ આવે, ભગવાનના ભક્તોને સારો સ્વાદ આવે. પણ જીવને એવી ટેવ નથી, જીવને એક જ છે, મારો ડંડો ખોડ્યો તે ઉગો, ઉઠવો જ ના જોઈએ. ભાઈ રહેવા દે, કેટલાના ઉખડી ગયા આવું કરવાની અંદર, તો જન્મોજન્મ ભટકી જશું આ દુનિયામાં. સત્સંગમાં આવ્યા છતાં પણ કલ્યાણનો મુદ્દો આપણા હાથમાં નહીં આવે. પરંતુ બે ભક્તો જ્યારે એક સેવા કરવાની અંદર એક સાથે રહીને સેવા કરો એ જ સમજણ છે. આપણે એક સાથે બેસીને સેવા કરી શકીએ, મહારાજની
મોટા પુરુષની, સંતો ભક્તોની એ જ સાચી સમજણ છે. એકાબીજામાં દિવ્ય ભાવ, મનુષ્ય ભાવ ના હોય તો જ થાય. કે બધું મૂળજી બ્રહ્મચારીને ગમતું હશે એવું જ જયાનંદ વર્ણીનો સ્વભાવ નહીં હોય, અને જયાનંદ વર્ણી જેવું જે હશે એવું જ બ્રહ્મચારીને બધું ગમતું એવું નહીં હોય. બેયની રુચિમાં ક્યાંક ભેદ પણ હશે, બેયની સેવા કરવાની પદ્ધતિમાં પણ ક્યાંક ભેદ હશે, પણ બંને એકાબીજાનો મહિમા સમજતા કે એમને મહારાજને રાજી કરવા છે, મારે મહારાજને રાજી કરવા છે. નહીં તો પેલી દેરાની જેઠાની જેવું થાય, શ્રીજી મહારાજને રેતીવાળા લાડુ ખવડાવી દીધા. બોલો, એ બેની ઈર્ષામાં ઓલી જેઠાનીએ રેતીના લાડુ ખવડાવી દીધા. મરો કોનો? મહારાજનો. હવે એને એ ખબર નથી કે આ ઈર્ષા હું દેરાની આરે કરું છું કે મહારાજની વારે કરું છું. આવું થાય. માટે ભગવાનના ભક્તોએ જ્યારે કોઈ સેવા કરવાની થાય ત્યારે એમાં આ બધું થોડું અનુસંધાન રાખવું. કારણ કે આપ ઘણી વખત એવું છે કે જીવને એકલા કરવાની બહુ મજા પડે, પણ બીજો કોઈ જો એમાં ભળે ને તો ના ગમે. કેમ? કારણ કે યશનો ભાગીદાર થવાનો છે. તમે જે કરો છો અત્યાર સુધી તમે એક જ યશના ભોગતા થયા. કે આ ડેકોરેશન કોણ કરે છે? ફલાના ભાઈ. હવે બીજા અંદર ભળ્યા એટલે યશના ભોગતા કેટલા થયા? બે થયા. બીજા બે ભળે તો યશના ભોગતા કેટલા થયા? ચાર થયા. જીવથી આ જ ના ખમાય. બસ અત્યાર સુધી મારું જ નામ બધે ગુંજતું હતું, હવે એ જ ક્ષેત્રમાં બીજા ચાર નામ ગુંજતા થયા. ભાઈ ગુંજે, હો ગુંજશે, સો નામ ગુંજશે. અને આપણું ભૂષણકાલ બીજાનું આવવાનું છે. કંઈ રોજ એકનું એક નામ રહેવાનું છે? નથી રહેવાનું. આવો જો વિચાર કરીએ. એટલે મારો કહેવાનો અર્થ એ છે, ઈર્ષાએ રહિત, શ્રદ્ધાએ સહિત ભક્તિ કરવી. આ બે બ્રહ્મચારી પાસેથી મારે ને તમારે આવું શીખવાડવું છે. તો ભગવાનને મોટા આપણા સ્વભાવથી પીલાય નહીં. આપણે મંડીએ છે રાજી કરવા, અને ઘણી વખત થઈ જાય ઊંધું ઈર્ષાએ કરીને. હવે એ ગરીબ વખતને ગાડી લઈને અમે બોલાવતા હોઈએ, પછી થાય શું કે અમને ઘણી વખત એમ થાય કે જ્યારે હોય ત્યારે આપણે આ હરિભગતને બોલાવીએ છીએ, હવે થોડો ફેરફાર કરીએ, હવે થોડો છે ને વારા કરીએ, એટલે પેલા હરિભગતને અમે ના બોલાવીએ, પછી વારા કરીએ કે હવે આ હરિભગત, હવે આ હરિભગત, હવે આ હરિભગત, આ હરિભગત. ઓલા હરિભગતને શું થાય? હવે મને પડતો મૂક્યો. પડતા નથી મૂક્યા, કયા વિચારથી કર્યું છે એનું આયોજન? શા માટે આવું આયોજન કરવામાં આવ્યું છે એ વિચારવું જોઈએ. આવા બધા ભાવ આપણને સત્સંગની અંદર નારે. છેલ્લો જન્મ આપણો થાય, આ જિંદગી પૂરી થઈ. આજે જ હમણાં વાત કરતો હતો, 6:30 વાગે અમે ઉપર બેઠા હતા સંતો ત્યારે, કે પ્લેન છે ને, એ પ્લેન આકાશમાં જાય ને, આકાશમાં જઈને 24 કલાકમાં, ઓછા વધુમાં વધુ 24 કલાક, એનાથી વધારે પ્લેન કોઈ આકાશમાં રહેતું નથી. 24 કલાકે પ્લેન હેઠું આવી, એ પહેલાં આવી જાય છે જે લાંબી જર્નીવાળા પ્લેનો છે એ, પણ 24 કલાકે તો આવી જ જાય હેઠું. કદાચ બહુ વધારે જતું હશે કોઈ પ્લેન એક જગ્યાએથી બીજે મુસાફરોને લઈને તો 30 કલાક 35 કલાક, એનાથી વધારે નહીં રહેતું હોય. પ્લેન ટેક ઓફ થયું અને પ્લેન પાછું નીચે લેન્ડિંગ થયું એટલે પ્લેનના માથેનું જોખમ પૂરું થઈ ગયું. એ પ્લેન પહોંચી ગયું એના ડેસ્ટિનેશને. આપણું પ્લેન સત્સંગમાં આવ્યા ને ત્યારે ઉપડ્યું છે, અને લેન્ડિંગ થવાનું હજુ બાકી છે. લેન્ડિંગ થવાનું બાકી છે. લેન્ડિંગ એ આપણો છેલ્લો શ્વાસ છે. લેન્ડિંગ થવાનું બાકી છે એ પહેલાં આપણે ખોટે ખોટી ગમે તે બારીઓ ખોલી નાખીશું, ગમે તે બાજુ ગમે તે બાજુ પ્લેનને ઉડાડ દઈશું, કોઈ પણ ધ્યાન વિના, કંઈ ભાન વિના. પ્લેનની અંદર આપણે બેઠા હોય તો પ્લેનની અંદર આપણને નથી લાગતું કે આપણે કેટલી સ્પીડે જઈએ છીએ, એ તો થોડું જલતું દેખાય. અંદર બેઠા જમતા હો તો ના લાગે કે આ કંઈક આકાશની અંદર હું 1000 માઇલની સ્પીડે જઉં છું. ને તો તમે સ્થિર બેઠા હો એવું જ દેખાય. એમ સત્સંગમાં આવી ગયા આપણને લાગે આપણે સ્થિર બેઠા છે, પણ આપણું કોઈક પ્લેન સ્પીડમાં જઈ રહ્યું છે. દિશા જો ચૂકાઈ ગઈ, ઊંચાઈ જો ચૂકાઈ ગઈ, ખોટા આવા ઈર્ષા અભાવના પક્ષીઓ જો અથડાઈ ગયા પાંખોમાં, અને પ્લેન જો ઊંધા વળી ગયા. ભગવાનને મોટા હાચવાવાળા છે, આમ હલી જાય છે, ડગમગી જાય છે. કેટલી વાર ડગમગી, કામમાં ડગમગી જાય, ક્રોધમાં ડગમગી જાય, લોભમાં ડગમગી જાય, સ્વાર્થમાં ડગમગી જાય, ઈર્ષામાં ડગમગી જાય, પાછા ભગવાનને મોટા અથોડા મારીને હરખું કરે, આવે સીધો આલ્યો જશે, પાછો કે હા વાંધો નહીં આવે જતો રહીશ, સીધું પાછું જવાનું છે કે ફરી પાછો ભૂલે, ફરી પાછો અથોડો મારે,
આ કથા વાર્તા શું છે? પ્લેનને બેલેન્સ કરે છે. પણ જો બેલેન્સિંગ જતું રહ્યું અને જો કોઈ બરમુડા ટ્રાયેંગલ જેવું આવી ગયું, દ્રોહરૂપી દ્રોહ જ્યારે થઈ જાય ને, ઈર્ષા અભાવમાંથી દ્રોહમાં જતો રહે, એ બરમુડા ટ્રાયેંગલ જેવો છે. પ્લેન ગોત્યા નથી મળતા, સ્ટીમર ગોત્યા નથી મળતા, એમ જન્મો જન્મ આપણે આ સત્સંગ આપણને ગોત્યો ના મળે એવી દશા થાય. માટે નિર્ભય ના થઈ જવું કે પ્લેન લેન્ડ થઈ ગયું છે. આકાશમાં હોય ને ત્યાંથી જોખમ છે. ઉતરી અને જ્યાં સુધી ગેટ સુધી ના પહોંચે ને, ઉતર્યા પછી જો પ્રોબ્લેમ આમ થોડો થાય તો હું આમ જતું રહે. લેન્ડિંગ થયા પછી પણ, ગેટ સુધી પહોંચ્યા પછી પણ, ગેટની બહાર નીકળી જાય ત્યાર પછી જોખમ નથી, ત્યારે પ્લેનનું જોખમ ટળ્યું. એવી રીતે મનુષ્ય જન્મથી પુરુષોત્તમની મૂર્તિ સુધી પહોંચવાની અંદર આ બધા પવનો છે, ઈર્ષા અભાવના પવનો છે. સત્સંગની અંદર આવ્યા પછી પણ જે પૂર્વના સ્વભાવો છે આપણા, એ બધા પવનો છે. એ પવનોને આપણે કાઢવા પડશે, એ પવનોને આપણે ભૂલાડવા પડશે. અત્યારે કેટલું શાંત વાતાવરણ છે, રાત્રે 12 વાગે સ્ટ્રોમ છે, અત્યારે શાંત છે, પાંદડું નથી હલતું. પણ 12 વાગે કાલ સવારે સ્નોના ઢગલા, તો શું આ આકાશમાં આપણે જ્યાં ઉડી રહ્યા છે ત્યાં એવા પવનો નથી આવતા? બહુ પવન આવે છે, આપણને નથી ખબર પડતી, ભગવાનને મોટા જાળવી લે છે એટલે. પરંતુ થોડું સાવધાન રહેવું જોઈએ. એક સેવામાં બીજા કોઈ ભક્ત સેવા કરવા આવે તો રાજી થવું, પણ એનાથી ડગી ના જવું. નિર્મળ મનના બંને વરની શ્રીહરિની સેવા કરતા હતા. ક્યારેક શ્રીહરિ તેમને ડારો દેતા. નિત્યાનંદ સ્વામી ઉમરેઠમાં ગયા. તે ઉમરેઠમાં ગયા ને તે ઉમરેઠના ભક્તો સ્વામીને કે, સ્વામી મુક્તાનંદ સ્વામી આવ્યા હતા ને, જે વાતો કરતા હતા ને, એવી વાતો કરતા હતા કે એવી વાતો સાંભળવા ના મળે, એવા પુરુષ ના મળે સ્વામી. ત્યારે નિત્યાનંદ સ્વામી ત્યાં વાતો કરી અઠવાડિયું. પછી હરિભક્તોએ કીધું કે, સ્વામી મુક્તાનંદ સ્વામી બહુ સરસ વાતો કરતા હતા. એનો અર્થ શું થયો? કે હરિભક્તોએ એવું ના કીધું કે, સ્વામી તમે મુક્તાનંદ સ્વામી જેવી વાતો કરો છો. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં ચરિત્ર છે, બહુ સરસ વાતો કરતા. નિત્યાનંદ સ્વામી કે, મુક્તાનંદ સ્વામી જેવો હું આ બ્રહ્માની સૃષ્ટિમાં બીજો ક્યાંથી લાવું? કે મુક્તાનંદ સ્વામી જેવો તો એક મુક્તાનંદ સ્વામી જ છે, એના જેવી વાતો અમને ના આવડે. ત્યારે કોઈ હરિભક્ત કે, ના સ્વામી તમે પણ એમના જેવા જ છો. પણ નિત્યાનંદ સ્વામીએ શું કીધું કે, બ્રહ્માની સૃષ્ટિમાં હું એવો પુરુષ ક્યાંથી લાવું? આ શ્રદ્ધાએ સહિત ઈર્ષાએ રહિત ભક્તિ છે. ત્યાગી કે ગૃહી બેયને વિશે આ ભક્તિ આવવી બહુ જરૂરી છે. ગોપાળન સ્વામીએ કીધું કે, બધાય સાધુ ને બધાય જ્ઞાન શીખે છે, ભક્તિ શીખે છે, વૈરાગ શીખે છે, ધર્મ શીખે છે, તો એ પરસ્પર ઈર્ષા સા સારું કરે છે? ગોપાળન સ્વામીની વાતોમાં વાત છે પહેલા પ્રકરણમાં. ત્યારે સ્વામી કે, મહત્પુરુષ પાસેથી શીખીને દ્રઢ નથી કરતા એટલે પરસ્પર ઈર્ષા કરે. ધર્મ શીખે, ભક્તિ શીખે તોય, પણ જો સત્પુરુષ પાસેથી શીખે તો આવડે કે બધાની અંદર ઈર્ષામાંથી બહાર નીકળાય. માટે વિવેક તો રાખવો પડે. નિર્મળ મનમાં બંને વરની શ્રીહરિની સેવા કરતા હતા. ક્યારેક શ્રીહરિ તેમને ડારો દેતા, એટલે કે વઢતા, પણ તરત જ તે વરની નમી જતા, દુરાગ્રહ રાખતા નહીં કે આટલું આટલું કરીને મરી જઈએ તો અમને વઢ્યા કરે છે. મહારાજ કે, અમે એને વઢીએ તો કોઈથી ખોટું ના લાગે. મૂળજી બ્રહ્મચારી એકવાર જોડા ચોપડતા હતા, કોઈ હરિભગત આવ્યા, તે કે, લાવો હું ચોપડું. તેને ચોપડ્યા. મહારાજ કે, અમારા જોડા કેમ દીધા તમે એમને? મહારાજ, એમને સેવા જોતી હતી. મહારાજ કે, તમે વિમુખાતથી જાઓ, અમે જોડા પહેરવા નથી, તમારે અમારે સેવામાં રહેવું નહીં. મૂળજી બ્રહ્મચારીને 6 મહિના સુધી કાઢી મૂક્યા. 6 મહિના સુધી મૂળજી બ્રહ્મચારી કે, જો હું જોડા પહેરું ને તો હરામ બરાબર છે, હું જોડા ના પહેરું. એને 6 મહિના સુધી જોડા વિના મૂળજી બ્રહ્મચારી રખડ્યા. અને ગુજરાતની અંદરથી રામદાસ સ્વામીએ કીધું કે, મહારાજને કેરીઓ પાકી છે, કોણ આપવા જશે? ત્યારે બ્રહ્મચારી મહારાજ કેરીઓ લઈને આપવા ગયા, તે મહારાજ સામું જ જોવે નહીં બ્રહ્મચારીની. તે બ્રહ્મચારી કે, આ રિહાઈને બેઠો જ બાપ, આ કેરીઓ મોકલી છે, કેરીઓ તો લઈ લો, મારી જોડ રિહાય છે, કેરીઓ જોડ હું કરવા રિહાયા છો? આવા ભોળા હતા. પણ મૂળજી બ્રહ્મચારીને ગમે એવું વઢે, જયાનંદ વર્ણીને ગમે એવું વઢે, તો એમને ક્યારેય ખોટું લાગતું નહીં. અને છે ને, ભગવાનને મોટા પુરુષની બાજુમાં એવો સેવક જોઈએ, આંધળો બેરો મૂંગો. ભગવાનને મોટાની બાજુનો સેવક છે ને, આંધળો જોઈએ, એક તો બેરો જોઈએ,
મોટા ગમે તે વાત કરતા હોય ને તો ગમે ને ના કહી દે, આવી વાત થતી હતી. એવો જોઈએ, મહારાજની બાજુમાં બધી વાત થતી હોય, આજે ગુરુજી જેવા મોટા પુરુષ હોય તેની આજુબાજુમાં બધી વાતો થતી હોય, તો એનો સેવક એવો જોઈએ કે જે મૂંગો જોઈએ. મૂંગો, હા, એ પેલું અહીંયા આગળ ગોઠવેલું છે ને, ન્યુયોર્કના કોઈક ટાઉનમાં કે કોઈક સ્ટેટમાં ગોઠવેલું છે, ત્રણ વાંદરા, આમ આમ આમ, આંધળો જોઈએ, બેરો જોઈએ, મૂંગો જોઈએ. એને કોઈ જગ્યાએ બોલવાનું નહીં કે મોટા આવી વાત કરતા હતા, આમ કરતા હતા, ભગવાન આમ બોલ્યા હતા, આમ કરવાના છે, એવો સેવક ના ચાલે. સાંભળવાનું નહીં, એના કામનું નથી, કાન બંધ કરી દે. અને આંધળો જોઈએ, મોટા શું કરે છે, ક્યારે કેમ કરતા હશે, કાંઈ વિચારે નહીં, એવો સેવક હોય એ હાલે. બુદ્ધિનો ડોળ હોય એ ભગવાનને મોટાની બાજુમાં ના હાલે. દુરાગ્રહ રાખતા નહીં તેઓ શ્રીહરિને આકાશના જેવા નિર્લેપ જાણતા હતા, ઈશ્વરોના પણ ઈશ્વર માનતા હતા. શ્રીહરિ જે જે મનુષ્ય ચરિત્ર કરે તેને દેખીને વરની મનમાં ક્યારેય ડગતા નહીં, ગમે એવું ચરિત્ર કરે ના ડગે. મનુષ્ય ચરિત્રમાં પણ અધિક દિવ્ય ભાવ લાવીને હરખથી શ્રીહરિની સેવા કરતા. શ્રીહરિએ જમીને મુખવાસ લીધો, સંતોને બોલાવવાની આજ્ઞા કરી, સભાને માટે જે મંડપ કર્યો હતો તેમાં જ બધી પંગત કરી, બીજો એક સુંદર મંડપ અલગ કરાવીને તેમાં બધા દરબારોને જમવા બેસાડે. આ તો મહારાજે બે બ્રહ્મચારીની વાત કરી, ખાલી એનો સ્વભાવ કેવો હતો એ સ્વામીએ લખ્યો. મોતીચૂરના લાડુને સુંદર જલેબી બનાવી હતી, તે સત્સંગી વિપ્રો હતા તે બધા થાળ ભરી ભરીને પીરસન લાવવા લાગ્યા. બધું આવવા લાગ્યું તેને દેખીને ધર્મકુમાર શ્રીહરિ તત્કાળ પીરસવા લાગ્યા. શ્રીહરિએ માથે સુંદર રૂમાલ બાંધ્યો, પીતાંબર વસ્ત્ર ડાબે ખભેથી નીચું લઈને કમર ઉપર કસીને બાંધ્યું, ગુલાબના ગુચ્છ કાન ઉપર ધાર્યા, છાતી ઉપર પણ ફૂલહાર પહેર્યા, મસ્તકે ફૂલના તોરા ધાર્યા, ભક્તોના ચિત્તને ચોરે તેવું પ્રસન્ન મુખ હતું. લલાટમાં કેસરી ચંદન ચર્ચ્યું હતું, તેની વચ્ચે મોટો કુમકુમનો ચાંદલો કર્યો હતો. ભુજાઓ ઉપર ફૂલના બાજુબંધને પહોંચીઓ બાંધી હતી, ચરણોમાં ચાખડીઓ પહેરી હતી. સુખદાયક શ્રીહરિ લાડુ આપતા હતા. પ્રેમરસમાં તરબોર મનવાળા શ્રીહરિ જેની જમવાની જેટલી શક્તિ હોય તે જોઈ વિચારીને તેટલું તેને હસીન પીરસતા. જમવાની કેપેસિટી જોઈને પીરસવું પડે, કોઈ પાંચ લાડવા ખાય એવો હોય અને કોઈ બે લાડુ ખાય એવો હોય, કોઈ એક લાડુ ખાય એવો હોય. હવે ઘણા એવા હોય પીરસવાની કડા એની પાસે હોય નહીં, કોણ કેટલું જમી શકવાનું છે એને ખબર હોય નહીં, એટલે એમ કરે કે પેલો એક વાળો છે એને પાંચ આપે અને પાંચ વાળો છે એને પાંચ આપે. તો ઘણા કેવા હોય કે પાંચ વાળો છે એને એક આપે, એક વાળાને એક આપે ને બે વાળાને એક આપે. એટલે પીરસવાવાળાને સૌથી મોટા મોટી, ઘણાને એવું હોય પીરસવાનો શોખ જ, હું પીરસી દઉં, એટલે ના પીરસાય. સત્સંગને તમે હોય ને, હું પીરસી દઉં છું, પણ તમને પીરસતા જ ના આવડે, ક્યાંથી પીરસવાના છે? પીરસતા તો આવડવું જોઈએ ને. પીરસવું એ કંઈ આમ કરીને કોઈને આપી દેવું એ પીરસ્યું નથી. પીરસવું એટલે સામેનાની પ્રકૃતિને, સામેનાની રુચિ જોઈને આપવું, એનું નામ પીરસ્યું કહેવાય, નહીં તો નાખ્યું કહેવાય. થાળીમાં નાખ્યું, નાખી દો ત્યારે ભાઈ નાખે શું કરે, પણ રુચિ જોઈને પીરસે. પીરસવું એનો અર્થ થાય સામેવાળો સારી રીતે સંપૂર્ણ રુચિથી પ્રેમથી જમી શકે, એને પીરસ્યું કહેવાય, નહીં તો પછી નાખ્યું કહેવાય. એટલે એ કળા આપણે જો પીરસવું હોય તો થોડુંક શીખી રાખવું પડે, થોડું જોઈ રાખવું પડે, થોડો અભ્યાસ કરવો પડે કે કયા ભક્તોને કેવું ગમે છે એ ખબર હોય. તમે ઘરમાં હો તો તમને ખબર હોય, પણ સત્સંગની અંદર દરેકને ના ખબર હોય. જે રોજ પીરસતા હોય એકાબીજાને, એને ખબર હોય કે આની રુચિ આવી છે, આની રુચિ આવી છે, એ રીતે પીરસે તો એને રસ આવે થોડું. કોઈને ભાવતું હોય મિષ્ટાન, પણ દાદાનો હોય ડાયાબિટીસ, દાદાને સુગર હાઈ હોય, પણ હવે દાદાને ભાવે એવું હોય, દાદાને કહેવું પડે દાદા આમાં બહુ નથી, થોડું જમજો, સારું ત્યાં લાવો, તો દાદા જમે. કોઈ ભગતને થોડું હોય, પણ હવે ક્યારેક બન્યું હોય ને કે ભાઈ આમાં આ કોલેસ્ટ્રોલ ફ્રી તેલનું છે, આ ભજીયા ખાવા વાંધો નહીં, ખાઈ લો આજે ગરમા ગરમ. કોલેસ્ટ્રોલ ફ્રી ઓઇલ હોય એટલે કંઈ કોલેસ્ટ્રોલ થાય જ નહીં, 500 ગ્રામ ભજીયા ખાઈ જાઓ તો શું થાય. કોલેસ્ટ્રોલ ફ્રી તેલ એનો અર્થ શું કે તમે બસ તળેલું ખાખા જ કરો. કોલેસ્ટ્રોલ ફ્રી તેલ એટલે ભાઈ માપનું ખાઓ, પણ હા ક્યારેક બન્યું છે અને કોઈક ભાઈ રોજ ગભરાયા કરે છે તો ક્યારેક ખવડાવી દઈએ કે કંઈ નહીં જમી લો. પીરસવાવાળાની કળા છે, ઘણા પીરસે ને,
તમારે ના જમવું હોય તો ડબલ જમી જાઓ, અને ઘણા જો પીરશે ને તો તમે જમવાનો હોય એનાથી પા ભાગનું જમીન ઊભા થઈ જાઓ કે બસ બહુ થઈ ગયું. એટલે ધીરે ધીરે પીરશે, અને જેની શક્તિ હોય ને વિચારીને મહારાજ પીરસતા. શ્રીહરિ પહેલાં સંતોની પંગતમાં ને પછી દરબારોની પંગતમાં પીરસવા માટે ફરતા. શ્રીહરિનો પ્રેમ વર્ણવી શકાતો નથી, આ બધું પ્રેમથી થાય. પીરસવું એ પ્રેમનો ભાગ છે, પ્રેમ હેત હોય. બધું દમ ડટ પીરસતા, બધું બહુ પીરસતા. શ્રીહરિ જે થાળ જમ્યા તેની પ્રસાદી પહેલાં ગામધની દરબારને આપી, પછી દૂધપાક, સરસ પૂરી, મોતીચૂર, જલેબી વગેરે બધા જ ભોજન આપ્યા. સંતો જ્યાં સુધી જમતા હતા ત્યાં સુધી શ્રીહરિ પંગતમાં પીરસવા ફરતા રહ્યા. સંતોન દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિ હાથ ધોયા. તે પછી શ્રીહરિ આવીને હિંડોળા ઉપર બેઠા. પરમ સુખદાયક ઘનશ્યામ શ્રી શ્રીહરિ 5 દિવસ સુધી મચ્છવમાં રહ્યા. ત્યાં ખૂબ જ આનંદ ઉત્સવ કર્યો. શ્રીહરિ ક્યારેક સંતોની પાસે વસંતના ને હોરીના પદ ગૌરાવતા, ક્યારેક પ્રિયતમ પ્યારા શ્રીહરિએ ઝાંઝ મૃદંગ વગડાવીને ઉત્સવના કીર્તન ગૌડાવતા, ક્યારેક સરોદ, સિતારને, તંબુરાદિક વાદ્યોની સાથે પોતાની હાજરીમાં સુંદર ગાન કરાવીને બહુ પ્રકારે સમાધિ કરાવતા, પોતાના ભક્તો દ્વારા પોતાનો પ્રતાપ દેખાડતા. કોઈ હરિભક્ત સમાધિ કરીને પછી જાગે ત્યારે તેને સમાધિમાં જે જે જોયું હોય તે તેની પાસે કહેવડાવતા. શ્રીહરિ નિત્ય આવી લીલાઓ મચ્છિયાઓમાં કરતા હતા. જો કે પોતાનામાં અનંત સામર્થ્ય રહ્યું હતું છતાં તેઓ સમાધિવાળા દ્વારા બધું બોલાવતા. મહારાજ કશું ના બોલે, સમાધિ કરાવે. સમાધિવાળાને કે શું જોયું બોલો, સમાધિવાળો કે મેં આવું જોયું, 24 અવતારો આજ જોડીને ઊભા છે, રામાનંદ સ્વામી ચામર કરે છે. હજુ તો સત્સંગમાં મહારાજ નવા નવા વિચરણ જ કરે છે, હજુ રામાનંદ સ્વામીના શિષ્યો છે ને એ બધા એને દ્રઢતા કરાવે છે પોતાની. એટલે મહારાજ તરત ના કે હું ભગવાન છું, અને આ લોક માને નહીં ને, કારણ કે બુદ્ધિ જાજી, એક તો અલ્પ, જાજી એટલે જાજી અલ્પ, જાજી ઓછી. બુદ્ધિ જાજીનો અર્થ એવો થાય કે બુદ્ધિ જાજી ઓછી અને પાછી ઊંધી, છતી નહીં. એટલે ભગવાનને ભગવાન તરત ના માને, એટલે ભગવાન બીજા દ્વારા બોલાવતા બધું. તે પોતાનું સામર્થ્ય પોતાના મુખે ક્યારેય કહેતા નહીં, પોતે તો સામર્થ્યને છુપાવી રાખતા. જ્યારે પોતાનું સામર્થ્ય કહેવું હોય તે પરોક્ષ નામ લઈને કહેતા, અને જે સંતો કે હરિભક્તો વિચક્ષણ હોય તેઓ તે બાબતને પ્રત્યક્ષ શ્રીહરિની છે તેમ સમજી લેતા. આ ખબર કોને પડે? વિચક્ષણ હોય ને એને ખબર પડે કે આ તો ભગવાનનું સામર્થ્ય છે. જ્યારે શ્રીહરિ પ્રથમવાર સત્સંગમાં ફર્યા ત્યારે રામાનંદ સ્વામીના પ્રતાપથી અલૌકિકપણું થઈ રહ્યું છે એમ કહેતા આ વાતનું પ્રકરણ ચલાવ્યું હતું. એક જ વાત, કોઈને પરચો દેખાય એટલે મહારાજ એક જ વાત કરે, આ કોણ કરે છે? રામાનંદ સ્વામી. આ સમાધિ મહારાજ કે અમે નથી કરાવતા, આ તો રામાનંદ સ્વામી કરાવે છે, આવું કહેતા. પણ રામાનંદ સ્વામી કરતા તો અનંત ગણું ઐશ્વર્ય બતાવ્યું મહારાજે. તો પછી રામાનંદ સ્વામી કરાવે છે, પણ વિચક્ષણ લોકો સમજી જતા કે રામાનંદ સ્વામી કરતા તો આમાં અનંત ગણું ઐશ્વર્ય છે, એટલે આ તો રામાનંદ સ્વામી કરતા બહુ મોટા છે. પણ મહારાજે એક જ પ્રકરણ ચલાવ્યું. કોઈ કંઈ પણ કહેવા આવે, મહારાજ અહીંયા આગળ તો આવું થઈ ગયું, એ તો રામાનંદ સ્વામીની કૃપાથી થયું. બધા મોટા એમ જ કરે. ગુરુજીને તમે પૂછો, ગુરુજી આટલું બધું મહારાજ મારા ગુરુની દયા છે એને કર્યું છે. મહારાજ અને મોટા પુરુષો પહેલેથી જ એક રીતથી ચાલતા છે, હંમેશા અ કરતા રહે છે. અને આપણે પામર, જાજી ઓછી ને ઊંધી બુદ્ધિવાળા, હું હતો ને થઈ ગયો, મેં કર્યું, મેં સમજાવી દીધું, એ મેં કરાવી દીધું, તેથી હું ના હોત તો ક્યાંય, એ તો મેં કીધું કે લઈ લો, મેં કીધું તું કામ કરતો. આપણે બધી જગ્યાએ તો હું ફરવા ગયો હતો, એ તો હું લઈ આવ્યો હતો. આપણે બધી જગ્યાએ હુંથી શરૂ કરીએ, અને ભગવાન અને મોટા એથી શરૂ કરે, એનાથી થયું, એ કરે છે, એ કરાવે છે, એનાથી થાય છે. એને કરાવવું છે કરાવે, એને નહીં કરાવવું છે નહીં કરાવે, એની મરજીથી થાય છે. એ કે, અને આપણે શું કહીએ? એવું કે તમે બધા સંતો ભક્તો આટલી મહેનત કરો છો ને, એને લઈને, તમારા ભાવને લઈને, તમારા અર્પ, તમારા સમર્પણથી થાય છે એમ કે, અને આપણે માનીએ કે મારાથી થાય છે. બસ જીવને મુક્તમાં આટલો જ ફેર છે ને, આવું જે દી મનાય તેથી મુક્ત. શ્રીહરિ એમ કહેતા રામાનંદ સ્વામી પરોક્ષ થયા પછી અમારા દ્વારા આવીને પોતાનું અનંત સામર્થ્ય જણાવે છે એમ પોતે પોતાની વાતને પણ પરોક્ષપણે કહેતા,
શ્રીહરિની માયા અસુરોને તો અતિશય મોહ પમાડનારી છે. તેનાથી શ્રીહરિ અસુરોને મોહ પમાડે છે અને ભક્તોનું રક્ષણ કરે છે. શ્રીહરિને મચ્છયાઓમાં 5 દિવસ થયા ત્યારે શ્રીનગરના હીરાચંદ ભાઈ નામે એક હરિભક્ત હતા, તે શ્રીહરિના દર્શન કરવા આવ્યા. અમદાવાદથી હરિભક્તો આવ્યા મચ્છયાઓમાં. દામોદર ભગત જે પ્રથમ પુષ્ટિમાર્ગના ગોસ્વામી ભીતરિયા, ભીતરિયા એટલે આ વૈષ્ણવોની અંદર જે અંદર રસોડાની અંદર સેવા કરવાળો હોય ને ઠાકોરજી, એને ભીતરિયા કે. તે એવા એક દામોદર ભગત જે હતા એ સેવક વૈષ્ણવ હતા, પણ એમને પણ સત્સંગ સ્વીકારી લીધો હતો એટલે એ પણ પેલા હીરાચંદ શેઠની જોડે આવેલા. વિપ્ર નથુભાઈ અને રણછોડદાસ આદિક બધા ચોકસી તે બધા હરિભક્તો સ્વામી રામદાસજીની સાથે ત્યાં આવ્યા. નાનાભાઈ નામે મેવાડા વિપ્ર તેઓ પણ તેમની સાથે આવ્યા. તે બધા શ્રીહરિના ચરણોમાં પડ્યા. તે બધા ભક્તો તોરા બાજુબંધ હાર આદિ વિવિધ પ્રકારના ફૂલના આભૂષણ લાવ્યા હતા, તે શ્રીહરિને પહેરાવ્યા. તેનાથી તે સૌના મનમાં અપાર આનંદ થયો. શ્રીહરિના દર્શન થવાથી સૌને સમાધિ થઈ. અમદાવાદના આવેલા રામદાસભાઈ સાથેના હરિભક્તો બધાને સમાધિ થઈ મહારાજની પાસે આવ્યા તરત. અને એ બધાને દિવ્ય અક્ષરધામમાં રામાનંદ સ્વામીના દિવ્ય સ્વરૂપે દર્શન થયા. ત્યાં અક્ષરધામમાં દિવ્ય રત્ન સિંહાસન ઉપર શ્રીહરિ વિરાજમાન હતા અને ઉદ્ધવ રૂપે રામાનંદ સ્વામી ચામર કરી રહ્યા હતા. આવું મહારાજે બધું છે ને સમાધિ દ્વારા જ અડધું તો પ્રસ્થાપિત કરી નાખ્યું. રામાનંદ સ્વામી ચામર કરતા હતા. ઓલા બધાને પ્રતાપ પહેલાં કોનો મનાયેલો હતો? રામાનંદ સ્વામીનો. આ તો કે રામાનંદ સ્વામીની ગાદીએ બેઠા છે સહજાનંદ સ્વામી, એમના શિષ્ય, એમ જાણીને દર્શને આવ્યા હતા. પણ મહારાજે બધાને સમાધિમાં બતાવ્યું કે રામાનંદ સ્વામી તો ચામર કરે છે અને મહારાજ સિંહાસન પર બેઠા છે. શ્રીહરિના સ્વરૂપમાં રામાનંદ સ્વામી કરતાં કરોડ ગણું વધારે હેત થયું આ જોયું ને એટલે. અને તે છોડવા ચાહે છતાં છૂટે એમ ન હતું, સૌ ફરીવાર શ્રીહરિના ચરણોમાં પડ્યા. પહેલાં પગમાં પડ્યા હતા, સમાધિ થઈ, જોયું, બહુ પ્રતીતિ આવી એટલે ફરી પાછા પગમાં પડ્યા. ભગવાનની ઓળખાણ થવી બહુ કઠણ છે, મોટાની ઓળખાણ થવી બહુ કઠણ છે. એમાંય મનુષ્ય આકારે જ્યારે ભગવાન અને મોટા પૃથ્વી પર વિચરણ કરતા હોય ત્યારે એને ઓળખવા, એને જાણી લેવા, એનો પ્રતાપ જાણી લેવો, એને ભગવાનની સાથેના સંબંધને જાણી લેવો બહુ કઠણ હોય છે. છતાં પણ આદર્શ મુમુક્ષુ, યોગ્ય મુમુક્ષુ અને ભગવાન અને મોટાની ઓળખાણ થાય, આપણને એવા ભગવાનને મોટા પુરુષની ઓળખાણ થઈ છે. આપણે ફક્ત જયાનંદ વર્ણિત મુકુંદાનંદ બ્રહ્મચારીની જેમ શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત ભક્તિ કરવાની જરૂર છે. અને ભગવાન અને મોટા જ્યારે પરોક્ષપણે બધી વાત કરતા હોય ત્યારે એટલું વિચક્ષણ થવાની જરૂર છે કે આ બધોય પ્રતાપ એમનામાં છે, પણ પોતે અકર્તા થઈને બોલે છે, અકર્તા થઈને રહે છે. મને શીખવાડવા માટે કે ભલા થઈને તારામાં હુંકાર ના આવે એટલે એમ કરીને ભગવાનને મોટા વર્તે છે, આવો એમાં ભાવ રાખી અને જો જીવીએ તો આપણા જીવનની આ વખતની સફળતા અને આપણું પ્લેન લેન્ડિંગ થાય ત્યારે ચોક્કસ મહારાજનું ચરણારવિંદ મહારાજની મૂર્તિ હોય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રમ સાગરના ચતુર્થપુરમાં મુકુંદવર્ણી જયાનંદ વર્ણિની વાત શ્રીનગરના સત્સંગી મચ્છિયા વાવ્યા એ નામે 92મો તરંગ સમાપ્ત થયો. શ્રી ગણશ્યામ.